कोमल दीक्षिता संत कृपा विद्यालय तरफ थी ऑनलाइन एजुकेशन में आप सर्वे बाल मित्रों को हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, आज आप गणित विषय में एक नवी प्रवृत्ति करीशु। कई प्रवृत्ति करवानी छे तो आपणे आज एकावनथी 100 अंक में खूटा अंक लखवाना छे, ए पण तीनथी दिशामां बराबर। तो चालो जो सौथी पहेला तो अहीं जो 5 ने 51 करेला छे, तीनथी दिशा नीचे की तरफ जाए छे बराबर। तो अहीं आपणे 5 ने 51 पछी अहीं लखीशुं 5 ने 52, एना पछी 5 ने 53, ત્યારબાદ શું આવે તો કે 5 ને 54, એના પછી 2 5 55, ત્યારબાદ 5 ને 56, અને સૌથી છેલ્લે 5 ને 57. એના પછી જુઓ તીરની દિશા ક્યાં જાય છે, તો કે 5 ને 58 લખેલા છે ક્યાં જાય છે, તો હવે એના ઉપર જુઓ શું આવશે, 5 ને 9 ને 59, એની ઉપર 6 દ્વારા બિંદુ સાઈન, ત્યારબાદ 6 ને 1 ને 1 7, એના પછી 6 ને 2 ને 62, 6 ને 3 ને 63, 6 ને 4 ને 64. હવે જો તીરની દિશા ક્યાં જાય છે, તો કે 6 ને 5 ને 65 લખેલા છે ક્યાં જાય છે, હવે આપણે નીચે જઈશું, 65 પછી 2 ને 6 ને 66, ત્યારબાદ 6 ને 7 ને 67, ત્યારબાદ 6 ને 8 ને 68, એના પછી 6 ને 9 ને 69, અને પછી સૌથી છેલ્લે 7 ને 9 ને 70, એના પછી 7 ને 8 ને 71. હવે જુઓ તેની દિશા ક્યાં જાય છે, તો કે 7 ને 9 ને 72 ઉપર જાય છે, તો એના પછી જુઓ કેટલા આવે, તો કે 7 ને 9 ને 73, એના પછી 7 ને 4 ને 74, ત્યારબાદ 7 ને 5 ને 75, 7 ને 6 ને 76, 2 ને 7 ને 77, 7 ને 8 ને 78 બરાબર। 78 પછી તીરની દિશા ક્યાં જાય છે, તો કે 7 ને 9 ને 79 ઉપર જાય છે, એના પછી તો કે 8 ને 9 ને 80, 8 ને 1 ને 81, 8 ને 2 ને 82, 8 ને 3 ને 83, 8 ને 4 ને 84, 8 ને 5 ને 85, પછી જો તીરની દિશા ક્યાં જાય છે, તો કે 8 ને 6 ને 86 ઉપર જાય છે, એના પછી તો કે 8 ને 7 ને 87, 2 ને 8 ને 88, 8 ને 9 ને 89, 9 વાળા બિંદુ 90, 9 ને 1 ને 51, 9 ને 2 ને 52, 52 પછી તેની દિશા ક્યાં જાય છે, તો કે 9 ને 3 ને 3 ઉપર જાય છે, 3 પછી આપણે લખીશું 94 95 97 98 99 100, જેવી રીતે આપણે 51 થી 100 ના ખૂટતા અંકો તેની દિશામાં બોર્ડ પર શીખ્યા, એવી જ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં શીખીશું। ચાલો આપણે શીખીએ। વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે બોર્ડમાં શીખ્યા એવી રીતે આપણે ગણિતના પાઠ્યપુસ્તક પેજ નંબર 31 પર આપેલી છે 51 થી 100 ખૂટતા અંકો, એ આપણે લખવાના છે બરાબર। તો સરસ અક્ષરે લખજો અને સાથે બોલતા પણ જાજો બરાબર, જેથી કરીને તમને યાદ રહી જાય, અને ફોટા પાડી અને અમને મોકલી દેશો। ધન્યવાદ બાળમિત્રો।